નહીં, એ નેટ પોઈઝન થઈ જાય. એ ફાયદાકારક નથી, કિડની કેન્સરમાં કામ નથી લાગતું, પણ અમુકનું નુકસાન કરશે. કેમ કે એની અંદર ફોસ્ફરસ અને કોબાલ્ટ આવે, કોબાલ્ટ રિમૂવ થઈ જાય અને ફોસ્ફરસની પ્રક્રિયા વધી જાય, એટલે બોડીના જે એન્ટીઓક્સાઇડ હોય એની માત્રા વધી જાય, ટોક્સિસિટી વધી હોય ને એની માત્રા વધી જાય. એટલે 4 મિનિટ પછી ગૌમૂત્ર પીવા જેવું રહેતું નથી. ગૌમૂત્ર પીવાના નિયમ, તાત્કાલિક તમે તાજું એને હાથમાં ઝીલી અને પી શકો, વાસણમાં લેવું નહીં, એને ડાયરેક્ટ તમે પી શકો. હવે ઘણી વાર એવું થાય કે કોઈની પાસે ગાયું ન હોય, તાજું ગૌમૂત્ર લાવવું ક્યાંથી, પીવું કઈ રીતે, આ બધા પ્રશ્ન. તો વૈદિક શાસ્ત્ર પ્રમાણે એનું અનુકરણ આપણને બતાવવામાં આવ્યું હતું કે એનો અર્ક બનાવો. અર્ક બનાવો એટલે એને ગરમ કરે, ગરમ કરીને જે વરાળ થાય એ વરાળ એનો અર્ક કહેવાય, અને અર્ક તમારે પીવો. પણ સાયન્સનો એવો નિયમ છે, કોઈ પણ વસ્તુને 200 ડિગ્રી ટેમ્પરેચર ઉપર ગરમ કરો એટલે ન્યુટ્રિશન વેલ્યુ એની 0 થઈ જાય. એટલે અમે શું કીધું, પેલા ગૌમૂત્ર લીધું, પછી એનો લેબમાં રિપોર્ટ કરાવ્યો. તો લેબમાં જેટલા કન્ટેન હતા એ અમે ચેક કર્યા, અને પછી પ્રોસેસ કરતા 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 અમે 70 મિનિટથી ચાલુ કરી હતી, અમે 2 મિનિટે આવ્યા, 120 સેકન્ડે પ્રોસેસ કરી. તો ફાઇનલી અમને રિઝલ્ટ મળ્યું 120 સેકન્ડે. એમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કોપર, જસત, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયરન, મેગ્નેઝિન, કોબાલ્ટ, યુરિક, યુરિયા એસિડ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, આટલી બધી વસ્તુ આ ગૌમૂત્રમાં ખાલી છે. ક્યારે? 2 મિનિટ પહેલાં હોય તો. 2 મિનિટ પછીની આમાં કોઈ વસ્તુ છે નહીં. 2 રિપોર્ટ મેં તમને બતાવ્યા હતા લેબના, USFDA નોર્મ્સ પ્રમાણે, FSSAI જે પદ્ધતિથી કરવામાં આવે એ પદ્ધતિના આખા વિશ્વમાં વેલિડ ગણાય એ રીતે. પછી એ પાવડરનો રિપોર્ટ કરાવ્યો અમે. તો એમાં જે વસ્તુ છે એ વસ્તુ વિશ્વની બેસ્ટ ઔષધિ છે. વિશ્વની બેસ્ટ ઔષધિ એટલે કે એ ગૌમૂત્રની અંદરથી જે ટેબ્લેટ બનાવી છે એ માણસ ખાલી ખીચામાં રાખે ને તો મોબાઈલના રેડિયેશન કામ કરતા નથી. ખાલી ખીચામાં રાખવાથી મોબાઈલના રેડિયેશન નથી લાગતા. પછી કેન્સર થવાના 3 રીઝન, એક મોબાઈલનું રેડિયેશન, એક પ્લાસ્ટિકના ટાંકા જે આપણે ઘર ઉપર લગાવીએ છીએ, કેમ કે 50 ડિગ્રી ટેમ્પરેચર ઉપર ઉનાળામાં એ ગરમ થાય અને એ પ્લાસ્ટિકની ડેન્સિટી HD હાઈ ડેન્સિટી જે અલગ પડે એમાંથી, એટલે કેમિકલ છૂટવું પડે. બોડીની અંદર 70% પાણી છે, 70-80% સુધી પાણીનું પ્રમાણ છે. એટલે ખરાબ થાય એટલે સર્ક્યુલેશન ક્યાં જવાનું? કિડની ઉપર, તમારા હાર્ટ ઉપર, બધા ઉપર તમારું અસર કરવાનું. સેકન્ડ નંબર કે અત્યારે દવા છાંટેલી જે આપણે બધી વનસ્પતિઓ ખાઈએ છીએ અત્યારે, કે પછી જે કારેલા હોય, શાકભાજી, કોઈ પણ જે બધી વસ્તુ ખાતા દવા છાંટેલી જ ખાઈએ છીએ અત્યારે, એ એક. આ 3 કેન્સરના મેઇન રીઝન હતા. હવે ગૌમૂત્ર છે એને પ્રોસેસ કરતા અર્કમાં આવ્યા, એટલે અર્કમાં 200 ડિગ્રી ટેમ્પરેચર ઉપર તમે ગરમ કરો. શાક હોય તો આપણને કે કાચા શાકભાજી ખાવા જોઈએ, એમાં વિટામિન હોય, રાંધેલું ન ખાવું જોઈએ. રીઝન એનું કે કોઈ પણ વસ્તુને તમે ગરમ કરો એટલે ન્યુટ્રિશન વેલ્યુ 0 થઈ જાય. ગૌમૂત્રમાં 4 મિનિટ પછી તો બધી વહી ગઈ છે, પછી પાછું તમે એને ગરમ કરીને અર્ક બનાવો એટલે ન્યુટ્રિશન વેલ્યુ શું થઈ ગઈ? 0 થઈ ગઈ. પછી અમે અર્કનો રિપોર્ટ કરાવ્યો, તો અર્કમાં પાણી જેવું છે, બીજું કોઈ વસ્તુ નથી અંદર, ખાલી એક ફોસ્ફરસ આવ્યું છે, બીજું કાંઈ આવ્યું નથી. ફોસ્ફરસ એટલે તમારી એન્ઝાઇમ સિસ્ટમને, એન્ટીબોડી સિસ્ટમને તમારી જીવિત રાખે, એટલે તમને એનું રિઝલ્ટ મળે. છતાંય તમને અર્કમાં રિઝલ્ટ મળેલા હશે, કેન્સરમાં, કિડનીમાં ઘણા રિઝલ્ટ મળેલા છે. તો એના કરતાં બી બેસ્ટ વસ્તુ થઈ ગઈ, અમે કન્વર્ટ કરી. મેં મારા ફેમિલી માટે બનાવી હતી કે આવતા 3 વર્ષથી 5 વર્ષની અંદર જે પ્રોબ્લેમ આવવાના, મારા ફેમિલીને કઈ રીતે સિક્યોર કરું. 7 વર્ષના રિચાર્જ પછી હું એ વસ્તુ પર પહોંચ્યો હતો. આવી જે એક ટેબ્લેટ બનાવીને 500 mg છે, 400 લિટર, એટલે 400 લિટર પાણી પીવો, અને જેટલા તમને મિનરલ્સ, આયરન્સ મળે એટલા એક ટેબ્લેટમાં છે. એટલે મોર્નિંગમાં ઉઠીને તમે એક ટેબ્લેટ લઈને 400 લિટર પાણી પીવો, બરોબર થઈ રહ્યું. ખરેખર બનાવી હતી હારા માણસને લેવા માટે, પણ એનાથી અમે અત્યારે 137 કેન્સર અને 28 કિડની, કે જે લોકો 15 વર્ષથી નેટ ડાયાલિસિસ ઉપર જીવતા હતા એ લોકોને સારું કમ્પ્લીટ થઈ ગયું. ફોર્થ સ્ટેજના એડવાન્સ કેન્સર, કે જેને લોકોએ ડૉક્ટરે રજા આપી દીધી છે કે 15-20 દિવસના મહેમાન છે, એવા લોકો જીવે છે અને આપણી વચ્ચે જ છે એવા બધા. થાઇરોઇડ તો તમારો 78 કલાકમાં સારો થઈ જાય, ગમે તેવા થાઇરોઇડ હોય એવા. 270 પ્રકારના અસાધ્ય રોગ કવર કરે છે, અને 5000 પ્રકારના જે સામાન્ય રોગ છે ને એ કવર કરે છે. એમાં ડાયાબિટીસ આવી ગયું, આંખ, કાન, નાક, ગળા, મોળ, બધાના રોગ આવી ગયા એમાંથી. હવે આ બધા રોગ ઉપર એક જ દવા અસર કેમ કરે છે? ગૌમૂત્ર. તો કે ડાયરેક્ટ આપણું DNA જે છે, હવે તમને એક અવેરનેસની વાત કરું, જે સ્ટેમ સેલ્સની અત્યારે ચાલે છે, કે બાળક જન્મે એટલે નાળમાંથી બ્લડ લે, જેને સ્ટેમ સેલ્સ કહેવાય, સ્ટોર કરી હોય છે કે ફ્યુચરમાં એને કોઈ બીમારી થાય તો સ્ટેમ સેલ્સ આપવાના. હવે ગૌમૂત્ર છે ને એક સ્ટેમ સેલ્સ છે, સ્ટેમ સેલ્સ કરતાં પણ જોરદાર વસ્તુ છે. ગૌમૂત્ર સ્ટેમ સેલ્સ છે. ગૌમૂત્રમાં એટલી તાકાત છે કે સ્ટેમ સેલ્સ જેવું કામ કરે, કપાઈ ગયેલું અંગ તમારું ઉગાડે, કપાઈ ગયેલું તમારું અંગ ઉગે, આ ગૌમૂત્રની તાકાત છે. કઈ રીતે તમને બતાવીએ, એ બોડીમાં જ્યારે જાય ને ત્યારે આપણે DNA આવે, DNAની અંદરથી બધી વસ્તુઓ બનતી હોય, આખું આપણું બોડી, જે મનુષ્ય બોડી છે ને DNAમાંથી બને આખું. એટલે આ જે ગૌમૂત્ર છે અને એનો પાવડર, આ બનાવેલી ટેબ્લેટ ડાયરેક્ટ DNA ઉપર અસર કરે. એટલે DNA ઉપર અસર કરે, શું કરે? એક રિફ્રેશ, નવું બાળક, જેવું બાળક તાજું જન્મ હોય ને એવું આપણા બોડીને બનાવે. એમાં એન્ઝાઇમ છે, એટલે કે આખું શરીર તમારું સ્કેન કરે ઉપરથી નીચે સુધી, જે રોગ હોય ને આપોઆપ દૂર કરે, ઓટોમેટિક દૂર કરે, તમારે કોઈ એમાં ગોતવાની જરૂર નથી.
અને તમારે એ જોવું હોય તો એમ કહે ને કે હું હષ્ટપુષ્ટ છું, હું જીમ જાઉં, હું સારો માણસ છું, હું જીમ જાતો હષ્ટપુષ્ટ હું છું, પણ હું એ ટેબ્લેટનો પીવું ને જયારે સવારે યુરિન જાઉં ત્યારે મને ખબર પડે કે મારા શરીરમાં એટલો બધો કચરો હતો ને નીકળ્યો, નજર સામે દેખાય ત્યારે આપણને એ ખબર પડે. બીજું કે ગાય આધારિત ખેતીઓ બધી હતી બંધ થઈ ગઈ, બળદથી ખેતી કરતા ને એ સારામાં સારી ખેતી હતી, એ જે પાક આવતો ને ટ્રેક્ટરમાં નથી આવતો. રીઝન તો કે બળદ જે છે ને શિંગડામાંથી, ગાય બળદ આ બધી શિંગડામાંથી નાઇટ્રોજન ખેંચે, નાઇટ્રોજન ખેંચીને પગની ખરી હોય ને એમાં નાઇટ્રોજન ઉતારે જમીનમાં, એટલે જ્યાં હાલે ને એ આપણે જે છોડ વાવેલો હોય ને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળે, એટલે વિકાસ સારો થતો અને એમાં એ બધા ગુણો પણ આવતા, વાતાવરણના બધા ઉતરતા. અત્યારે યુરિયા અને બધા બધા ખાતર નાખી અને બધું પતાવી દીધું છે તો બોડી જ આપણું પેલું કરી દીધેલું છે. તમે આ જયારે ગૌમૂત્રની પ્રોસેસ તમે ચાલુ કરો, હું એમ નથી કહેતો કે ટેબ્લેટ, કેમ કે ટેબ્લેટમાં તો અત્યારે પોસિબલ નથી પ્રોડક્શન. 24 કલાક હું મશીન જયારે ચલાવું ત્યારે 40 ટેબ્લેટ ખાલી પ્રોડ્યુસ થાય, ખાલી 1.48% એની અંદરથી હું જનરેટ કરી શકું. અને એ બી હું પ્રોસેસ કરાવું અને -47 ડિગ્રીએ કન્ડેન્સરને લઈ જાઉં, -22 ડિગ્રીએ પાણીનો ગ્લાસ ઘા કરીને નીચે બરફના ટુકડા પડે. હવે વિચાર કરો એને પ્રોસેસ કરાવવા માટે -47 ડિગ્રી ટેમ્પરેચર ઉપર લઈ જઈને પ્રોસેસ કરાવીએ છીએ સોલિડ વસ્તુ કાઢવાથી. એમ એક ટેબ્લેટ એટલી અસરકારક છે કે સામાન્યથી સામાન્ય માણસને મળે. અત્યારે બીમાર માણસોને એટલી બધી છે કે 100 થી વધારે ફાઇલો પડેલી છે આપણે ત્યાં બધા, પણ હવે અમે એવો વિચાર કર્યો છે કે બીમાર માણસોને નહીં આપીએ. રીઝન તો કે બીમાર છે ને હારા કરવા રહેવું તો હારા પાસે એનાથી ડબલ બીમાર થઈ જાય. એટલે ખરેખર આનો આવિષ્કાર મેં કર્યો જનરલ સપ્લિમેન્ટરી. મારો છોકરો 10 વર્ષનો છે, સન મારો, સવારમાં ઉઠીને મોઢું નહીં ધોવાનું, પહેલાં ટેબ્લેટ લેવાની, બાકીની વાત પછી કરવાની. બુદ્ધિનો વિકાસ પૂરેપૂરો કરશે. તમારા છોકરાને તમારા 3 વર્ષનો 4 વર્ષનો થાય ને આપવાની શરૂઆત કરો. 11 વર્ષમાં ઉંમર તમારે એમ નહીં કેવું પડે કે પગે લાગવું પડે, સંસ્કાર ભરવાની જરૂર નહીં પડે, આપોઆપ આવશે. કારણ તો કે એની અંદર સાત્વિકતા છે, ડીએનએની અંદર સાત્વિકતા આવશે, એટલે 3 નાડી, ઈડા, પીગળા, સુષ્મા, આપણી 3 નાડીઓ શુદ્ધ થાય. અને 3 નાડી શુદ્ધ હોય ને શુદ્ધ પ્રવાહ જતો હોય એટલે આપણા 7 ચક્ર, મૂલાધાર, સ્વાદિષ્ટ, નાભિ, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્ર, 7-7 ચક્રમાં ઉર્જા બેલેન્સ થાય. અને 7 ચક્રમાં ઉર્જા બેલેન્સ થાય એટલે આપણું આભા મંડળ, તમે જોતા હોય તો ખબર ભગવાનના ફોટાની પાસે કલર તમને દેખાતો હોય, આભા મંડળ કે આપણી પાછળ હોય આપણે, પણ આપણો વિકાસ થયેલો ન હોય એટલે ખરી આંખે ના જોઈ શકાય. એટલે જેમ જેમ થાય ને એમ તમારું આભા મંડળ વિકસિત થતું જાય. સાત્વિક વિચારો આવતો જાય, તમારી નજીકમાં એવા જ માણસો આવશે જેના વિચારો સારા છે, સાત્વિક વિચારો છે. જો કે સાત્વિક વિચારો હોય તો જ તમે અહીંયા હો, નહીતર હોય નહીં. મને મજા આવી કેમ કે યંગ જનરેશન છે ને એટલે મને વધારે કામ કરવાની મજા આવી. હું મારી સાથે ફોરેન જાઉં ને ત્યારે યંગ જનરેશનને ઘણા બધાને લેતો જાઉં છું કે બહારની દુનિયામાં એ લોકોને એ બતાવું છું ને અહીંયા બી બધું બતાવું છું કે ખરેખર વસ્તુ છે. યુએસ અને જર્મની બંનેના એગ્રીમેન્ટ હતા મારે આ પાવડરના જે મેં બનાવ્યો, મેં બંનેના કેન્સલ કર્યા. કેમ તો અમારે અમારી લાઈનમાં એક આગળ એક આંટી રહે છે, એમના છોકરાને 15 વર્ષથી કિડનીનો પ્રોબ્લેમ છે અને સ્ટેરોઇડ આપે, 250 mg ની 3 ટેબ્લેટ આપે અને સ્ટેરોઇડ આપે, બાયોપ્સી કરાવી નાખ્યું. અંબાણી હોસ્પિટલમાં એમની સારવાર ચાલે 15 વર્ષથી. ઘરે આવ્યા હતા દૂધ લેવા માટે, દૂધ હતું નહીં, ના પાડે, નિરાશ થયા ને એટલે પૂછ્યું મેં એમને કેમ આંટી નિરાશ થયા, એ કે દૂધ નથી, મારા છોકરાને આવડો પ્રોબ્લેમ છે. મેં ઘરે હતું ને એમાંથી આપ્યું, મેં કીધું 5 મિનિટ બેસો. પછી મેં એમને વાત કરી તો એમને એવું કીધું કે અમે 1,00,000 રૂપિયા ખર્ચી નાખ્યા જાની વાત, અને 15 વર્ષથી છોકરાને સ્ટેરોઇડ આપીએ છીએ અને અત્યારે એડવાન્સ થાઇરોઇડ છે, થાઇરોઇડમાં એડવાન્સમાં છે. તમે એક કામ કરો, 15 દિવસની વાર છે ને બાયોપ્સી કરાવવાની, 15 દિવસ તો અમને આપીને જુઓ. મેં કીધું કે ખર્ચો, મેં ખર્ચો કાંઈ નથી. અઠવાડિયામાં સિંગલ ચોકડી થઈ ગઈ 4 ચોકડીમાંથી. 32 દિવસ એને સારું લાગ્યું. 32 દિવસ પછી એમના જેઠના કહેવાથી ભાઈ આપણને અત્યારે સારું છે પણ આપણે છતાં આપણે સેટિસ્ફેક્શન માટે રિપોર્ટ કરાવી, તો 32 દિવસ પછી રિપોર્ટ નહીં લાવ્યો. જેને કિડની 2 ફેલ છે, 15 વર્ષથી ડૉક્ટર સ્ટેરોઇડ આપે છે, થાઇરોઇડ હતો, અને એના મમ્મીના ચહેરા ઉપર જે ખુશી જોઈને બીજા દિવસે જઈને મેં જર્મની અને યુએસના બંનેના એગ્રીમેન્ટ કેન્સલ કરીને પાછા મોકલી દીધા કે ભારત દેશની અંદર ભગવાને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જન્મ આપ્યો હોય તો મને કોઈ કાર્ય કરવા માટે આપ્યો હોય, મારે યુએસ અને જર્મનીને નથી આપવું. દુબઈ ઘી જતું હતું આપણે, મેં તમને કીધું 5,000 રૂપિયા kg ઘી જતું, ઘી મેં બંધ કરી દીધું, બધી વસ્તુ બંધ કરી દીધી. બીજું ગાય, તો ગાય પહેલાં જંગલમાં ચરવા જતી ને એટલે આંબળા, અશ્વગંધા, સતાવરી આવી બધી ઔષધિઓ ખાઈ ને આવતી, એટલે આપણને જે પ્રકારનો રોગ હોય બધી ઔષધિ ખાઈ ને દૂધમાં એના ગુણ આવતા. અત્યારે ગાયને ખીલે બાંધી લે 4-5 વસ્તુ આપી, જાર, મકાઈ, ખોળ ને બધું આપતા હોય અને ગાયનું દૂધ હોય પણ પૌષ્ટિકતા એટલી રહી નથી. અત્યારે ગાયને અમારો શું રીઝન છે કે ગાયો જે ચરતી હોય ને ત્યાં ઔષધિઓ અમે છાંટીએ છીએ બધી, અશ્વગંધા, આંબળા, સતાવરી, એમાં ચડે. હવે મારે ત્યાં છે તો ખાવામાં હું આપું તો કે હું બધી ઔષધિઓ રાખું 38 પ્રકારની, આંબળા છે, અશ્વગંધા, સતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી, આ બધી ઔષધિઓ અમે આપીએ, એટલે ઔષધિના ગુણ દૂધમાં આવે, ઘીમાં આવે, છાશમાં આવે, માખણમાં આવે. પછી મને રિપોર્ટ કરાવ્યા તો ભારતમાં સર્વશ્રેષ્ઠ ઘીમાં અને દૂધમાં બેમાં સર્વશ્રેષ્ઠ ગુણ આવ્યા છે કે માત્ર ખાલી તમારો દૂધ પીવાથી એટલા બધા રોગો મટાડ્યા. અને ગાય એટલી બધી સારી કેમ છે, બસ તમને કહું
ગાયને એક દિવસ માટે ખાલી પૃથ્વી પરથી હટાવવામાં આવે ને તો પૃથ્વીનું સંતુલન વિખાઈ જાય. એનું કારણ કહું, આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ કાઢવી, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન કાઢે, ગાય ઓક્સિજન લઈને ઓક્સિજન કાઢે. ઘણા બધાને નહીં ખબર હોય, ઓક્સિજન લે ગાય અને ઓક્સિજન કાઢે અને 35% પ્યોર ઓક્સિજન કાઢે. ગાયના ઘીનું એક ટીપું બાળવાથી 1000 કિલો ઓક્સિજન પેદા થાય વાતાવરણમાં. અત્યારે ઓક્સિજનની સૌથી મોટી કમી છે, તમે એક દીવો કરો એટલે 10 ટીપા ઘી થયું એની અંદર, એટલે 10000 કેજી ઓક્સિજન પેદા થાય અંદરથી વાતાવરણની અંદર. એટલે કાંઈ ન કરો તો મારો કહેવાનો ઇન્ટેન્શન એ હતો કે ઘરમાં રાત્રે બેડરૂમમાં સુવા જતા હોય તો ખાલી ઘીનો ગાયનો એક દીવો કરવો અને પછી સુવા જવું, એનું રીઝન છે કે ઓક્સિજન ભરાઈ જાય પૂરતો પ્રમાણમાં. એટલે તમે પૂરેપૂરો ઓક્સિજન લેવો ને તો તમારા ફેફસા કમ્પ્લીટ ફૂલી જાય, જે અત્યારે ફેફસા આપણા ચોંટતા જાય છે, કેમ કે ઓક્સિજન પ્યોર ન મળે એટલે ફેફસા ફૂલે નહીં. એટલે એનાથી ફાયદો શું થાય કે કોઈ પ્રકારનો રોગ તમને થાય નહીં. હવન ને આ બધી વસ્તુ કરતાનું કારણ આ હતું. અને ગાય, હવે ગાયને બીજી એક વસ્તુ કહું કે શરીર આપણું વાંદરામાંથી આવ્યું, શરીર આપણને વાંદરામાંથી મળ્યું, પણ આપણો આત્મા ગાયમાંથી આવેલો છે. એટલે સીધો આપણા આત્માને ટચ કરે છે. કેમ ગાયની સેવા કરો છો, ભૂંડની સેવા નથી કરતા? પ્રાણી તો મૂંગું એ છે, ઘણા બધા મૂંગા પ્રાણી છે. ન્યા સેવાનું તમને કહે તમે આટલે દિલ ભાવથી સેવા નહીં કરો, અહીંયા કરવાનું કારણ કે તમે આત્મા સાથે જોડાયેલા છો. તમારો આત્મા છે ને એ ગાયમાંથી આવેલો છે અને શરીર આપણને વાંદરામાંથી મળેલું છે. ભાગ્યશાળી વ્યક્તિ તમારા કરોડો જન્મના પુણ્ય હોય ને ત્યારે આપણને ખાલી એવો વિચાર આવે ગૌ સેવા કરવા જવું. તમે કરી શકો ને હું ન કરી શકું, હું બોલી શકું, અથવા હું ધનથી સેવા કરી શકું, અથવા મારી ગૌશાળાની 150 ગાયો હોય ને હું સાચવીને એની સેવા કરી શકું, જે થતું હોય કરી શકું. પણ તમે જે આ યોગદાન આપો ને એ પછી હું યોગદાન ન આપી શકું. આ એક દિવસ આવી શકું, બે દિવસ આવી શકું, પણ કન્ટિન્યુ તમારી જેવી સેવા હું ન કરી શકું. મારથી થાય એટલું હું કરું. એટલે મારી એમની જેશ્વર મુલાકાત થાય ને કીધું થોડીક અવેરનેસની જરૂર છે. એટલે લોકોને આપણે કહીએ, ખાસ કરીને તો જે ગૌમૂત્ર 4 મિનિટ પછી પીવાનું ચાલુ છે ને એ બંધ કરો. એમ ઘણા બધા એમાં ઓલું છે કે ઘરે મંગાવે યુઝ કરો, એનો નાવા માટે યુઝ કરો. ખાલી એક ઢાંકણું તમે અંદર નાખી દો અને આટલે દૂરથી તમે નાખો ને એટલે શરીરની અંદર ટોક્સિસિટી છે ને બધી રિમૂવ કરે. તમારું આભા મંડળ છે ને એ 4-4 ઇંચ વિકસિત થઈ જાય, 4-4 ઇંચ આભા મંડળ તમારું વિકસિત થઈ જાય. આ તમે કન્ટિન્યુ તમારું આભા મંડળ વિકસિત થતું જાય ને 4 ફૂટનું થાય ને તમારું લાઈફ ટાઈમ કોઈ એક્સિડન્ટ નહીં થાય. કેમ કે તમારા આભા મંડળની અંદર તમારી મરજી વગર કોઈ વસ્તુ થાય નહીં, ઘટના ઘટિત ન થાય. એટલે આ વસ્તુ તમે બચી શકો. અમે 7 વર્ષથી રિચાર્જ કરતા કરતા અહીંયા પહોંચ્યા છીએ. હું તમને વિડીયો બતાવું રેડિયેશનનો. હર્ષદ ખાસ ટેબ્લેટ નો બતાવ એટલું માટે કે મોબાઈલ ના રેડિયેશન થી કઈ રીતે બચાવે એ હાર્ટ અને બધાનો પ્રોબ્લેમ છે. પછી અમે એને રેડિયેશન માં મશીન ઉપર અત્યારે હરેક રેડ કલર ની લાઈન આવે છે ને એ રેડિયેશન છે, મોબાઈલ નજીક છે. આ ટેબ્લેટ છે આપણે બનાવીને, હવે ટચ કરશે ને રેડિયેશન 0 થઈ જાય. ગૌમૂત્ર થી પણ થાય, પણ એ કઈ ક્યારે કે 4 મિનિટ પછી 120 સેકન્ડ ની અંદર એની પ્રોસેસ. 120 સેકન્ડ પછી એમાં બધા મોલાલિસિસ હોય ને એની સાઇઝ મોટી થઈ જાય, 15 ની સાઇઝ થઈ જાય. હવે આપણો સેલ સાઇઝ કહો, આપણો સેલની સાઇઝ અવડી હોય આવી રીતે સેલ હોય આપણો. હવે જે અત્યારે પાણી પીવી અને બધી વસ્તુ પીવીએ તકલીફ શું કરે છે આપણને, એ યુરિન શું કામ કરે? યુરિન જે આપણે પીએ છીએ ને બોડી અંદર જે મોલાસિસ આવે ને આપણે એની સાઇઝ નાની કરી નાખે. અત્યારે 15 ની સાઇઝ આવે એટલે અવડો ઝુમખો આવે. જો તમે પીવો એટલે સેલ્સની અંદર જાય નહીં, આવી રીતે આમ નડે. હવે તમારા બોડીની અંદર યુરિન છે ગવાતી વસ્તુઓ નાખો એટલે મોલાસિસની સાઇઝ છે નાની કરી નાખે, છની કરી નાખે, એટલે સીધો તમારો સેલ્સમાં ઘૂસે, સેલ્સમાં ઘૂસી અને સેલ્સને પેલાય નાખે એટલે સેલ્સ તમારા એક્ટિવ થઈ જાય, રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, ફ્યુચરમાં તમને કોઈ રોગ ન થાય અને જે છે એમાં તમને મુક્તિ મળે. અત્યારે મોટો પ્રોબ્લેમ છે પગના હાંધા વા દુખાવાનો પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ તો તમારો ખાલી 24 કલાકમાં સોલ્વ થઈ જાય, કોઈ અઘરી વસ્તુ નથી. ન પી શકતા હોય એ લોકો અર્ક પીવે, અર્ક પીવે, પણ અર્ક પ્યોરિટી વાળો અર્ક પીવો. કયા વસ્તુથી બનાવેલો અર્ક છે એ જોઈ લેવું, અર્ક પ્યોરિટીથી પીવો. અને ગૌમૂત્ર પીવું હોય તો મેક્સિમમ 4 મિનિટ, 4 મિનિટ 120 સેકન્ડ કોઈ પાત્રની અંદર નહીં લેવાનું, તમે ડાયરેક્ટ પીએ આરામ હારી દવા. વાછડીનું પીવું, ગાયનું ન પીવું, ગાભણ ગાયનું ન પીવું. વાછડીનું પીવું આગ્રહ રાખવાનો કે 2 વર્ષથી નીચેની વાછડી હોય ને એનો પીવાનો આગ્રહ રાખવાનો. કેમ કે હું છે ગાયના અમુક પીરિયડ ચાલુ થાય ને 15 દિવસ પહેલા ને 15 દિવસ પછી નો હોય, વચ્ચે 3 દિવસ એવા હોય જેવા તમે પીએ, કોઈ આપણને પરફેક્ટ ખબર હોતી. એટલે વાછડીનું પી, એટલે વાછડીનું પીવું, 2 વર્ષથી નાની વાછડી હોય ને એનું તમારે પીવું. બીજો
ટેબ્લેટ માટે અત્યારે અમે પ્રયત્ન એવા કરીએ છીએ મેક્સિમમ કે હરેક વ્યક્તિને ઘરે ઘરે મળે એમ. એટલે એના માટે પ્રોડક્શનનું હજી મેઇન મશીનરી બધી પેલી મશીનરી એટલી કોસ્ટલી થાય ને, 40 ટેબ્લેટ બનાવવા માટે 1.5 કરોડની મશીનરી લાગે 24 કલાકમાંથી, અત્યારે ખાલી 40 ટેબ્લેટ બનાવે. કેમ કે રણમાંથી સોય ગોતવા જેવું છે, આ ગૌમૂત્રમાંથી પાણી બધું કાઢી, જે સોલિડ વસ્તુ અંદર છે, સોનું છે, સોનું છે, પછી પિત્તળ છે, કોપર છે, ઝીંક છે, પ્લેટિનિયમ છે, ટિટેનિયમ છે, આ બધી ધાતુ અંદરથી નીકળે. અને ધાતુનો રિપોર્ટ છે હું તમને વોટ્સઅપ કરી તમે બધાને મોકલજો કે જેમાંથી કઈ કઈ ધાતુ આવે, કોબાલ્ટ આવે, યુરિયા, એન્ઝાઇમ, પછી મેંગેઝીન, મેગ્નેશિયમ, વિટામિન, બધા મિનરલ્સ, આયરન્સ બધું એ તમને રિપોર્ટ એ મોકલે. એટલે અમે અત્યારે એ પ્રોસેસ કરવી છે કે ટ્યુબિંગ પ્રોસેસ કરાવી અને મોટા મશીનની અંદર એને પ્રોડક્શનમાં લાવી એ મેક્સિમમ લોકો લઈ શકે. પણ અત્યારે એટલા માટે હવે નથી કરવાનું કે બીમાર વ્યક્તિઓને સવાર સાંજ 2 ટાઈમ આપવી પડે, લેવી પડે. બીમારને હવે આપવાનું બંધ કરીને સારા માણસ એટલા માટે આપવી જોઈએ કે જે સુધારવાની છે ને, યંગ જનરેશન સુધારવાની છે. કેમ કે હવે 50 ઉપરની બીમારીઓ સુધારવા જાવ તો વાહે બીજી યંગ જનરેશન ખરાબ થાય છે. એટલે યંગ જનરેશનને સવારે ઉઠીને ખાલી એક લઈ લેવાની, સપ્લિમેન્ટરી તરીકે એક લઈ લેવાની સવારે ઉઠીને. તમે ખાલી 24 કલાકમાં લેશો ને એટલે તમે સવારે યુરિન જાઓ ને તમને ખબર પડશે કે મારા શરીરમાં કેટલા રોગ હતા, કેટલો કદરો બહાર નીકળે છે ને યુરિન દ્વારા, એ તમને ત્યારે ખબર પડે. એટલે અત્યારે અમે પ્રયત્ન એ જ કરી રહ્યા છીએ કે મેક્સિમમ લોકોને અમે આપી શકવી, પોસ્ટિંગ એને ડાઉન કરી શકવી અને ઘરે ઘરે પહોંચાડી શકવી. એટલા માટે અમે યુએસ અને જર્મનીના બંનેના એગ્રીમેન્ટમાં એટલે કેન્સલ કરી નાખેલા છે, ઇન્ડિયામાં જ આપણે આપીએ. એનું કારણ છે કે બહુ ટાઈમ પહેલા અમે મેડિટેશનમાં હતા, અમે 7 દિવસના કેમ્પમાં હતા મેડિટેશનમાં. 3 કલાકની સાધના પછી અમને એ ખ્યાલ આવ્યો, તમે વિચાર કરો કે ભારતની અંદર કોઈક જગ્યાએથી સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કોપર ગમે ત્યાંથી અલગ અલગ નીકળતું હોય. ભારત એક એવો દેશ છે જ્યાં બધી વસ્તુ નીકળે, ક્યાંક નકરો બરફ પડે, ક્યાંક નકરી ઠંડી પડે, ક્યાંક નકરો વરસાદ પડે. ભારત એક એવો છે જ્યાં ત્રણેય વસ્તુ છે, ત્રણેય ઋતુ ત્યાં છે. અને જો આખા વિશ્વની અંદર ભગવાન બધા થઈ ગયા હોય તો ભારતમાં થયા છે, અને અમે ભારતમાં થયા હોય તો બધા એ યુપી બિહાર યાદવકુળમાંથી આવ્યા સૌરાષ્ટ્રમાં, અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવ્યા હોય તો સૌરાષ્ટ્રની તપોભૂમિ કહેવાય. અને તપોભૂમિ ઉપર જો આપણો જન્મ થયો હોય અને આપણે સૌરાષ્ટ્રવાસી હોય, અગરવા લેવા જેવી વાત છે, આપણે કાર્ય અહીંયા કરવું પડે, ત્યાં ન કરાય. એટલા માટે અમે બધા જર્મનીના દુબઈના બધા એગ્રીમેન્ટ અમે કેન્સલ કરી નાખ્યા કે હવે આપણે પ્રયત્ન અહીંયા જ કરીશું અને અહીંયા 100% સેવા કરીને કાર્ય કરીશું. ચાલો જય ગૌ માતા.